धोरण 12 कॉमर्स ना आंकड़ाशास्त्र विषय ना ऑनलाइन क्लास में हूँ भाविक माकड़िया आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। आज आपणे आंकड़ाशास्त्रना भाग प्रथम चैप्टर नंबर 2 सुरेख सहसंबंध में उदाहरण 9 अने 10 नो अभ्यास करीशू। तो सौ प्रथम आपणे उदाहरण 9 समझूती मेळवीए। उदाहरण 9, उदाहरण 9 में एक्स अने वाई बने चल आपेला छे। एक्स ए ऊंचाई अने वाई वजन छे, बने वच्चे केवो सहसंबंध छे ए नक्की करवानो छे। बराबर, विद्यार्थीनी ऊंचाई अने वजननी वात करेली छे। आनी अंदर अगाउ आपणे जी बे सूत्रोनो अभ्यास कर्यो हतो एना सिवायनुं काल प्रियर्सनुं आ ત્રીજું સૂત્ર છે। બરોબર, એક્સ અને વાય સૌ પ્રથમ તો પહેલાં એક્સ બાર અને વાય બાર જ મેળવવાનું, તો એના માટે પહેલાં એક્સનો સરવાળો અને વાયનો સરવાળાની જરૂર પડે। એક્સનો કુલ સરવાળો થાય છે 953, વાયનો કુલ સરવાળો 344। એક્સ બાર સિગ્મા એક્સના છેદમાં એન એટલે 953/6, 158.83 એક્સ બાર મળ્યો। અપૂર્ણાંક મળ્યો એટલે આપણે જે ઉદાહરણ 5-6માં જે સૂત્રનો ઉપયોગ કર્યો હતો તેનો ઉપયોગ થશે નહીં। વાય બાર સિગ્મા વાયના છેદમાં એન 344/6 એટલે 57.33। હવે આમાં એક્સનો સ્કવેર ને વાયનો સ્કવેરના સૂત્રનો ઉપયોગ કરી આગળ ઉદાહરણ 7-8માં જે આપણે ઉપયોગ કર્યો હતો એક્સ સ્કવેર ને વાય સ્કવેર વાળો એ પણ ન કરી શકે, કારણ 155 સ્કવેર કરી તો એની સંખ્યા મોટી થતી જાય છે, એટલે આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરીશું। આ સૂત્રનો ઉપયોગ અહીંયા થઈ શકતો નથી, કારણ આમાં સિગ્મા તમને એક્સનો સ્કવેર જે દેખાય છે ને આ એક્સ સ્કવેર, એ એક્સ સ્કવેર એટલે કે આનો સ્કવેર કરી તો 155 સ્કવેરની કિંમત મોટી થઈ જાય છે, એટલા માટે એના માટે યુ, જ્યારે આપણે યુ મેળવતા હોય ને યુ એક્સમાંથી કોઈ પણ રકમ તમે ધારી શકો છો, કોઈ પણ રકમ આપણામાં 158 ધારેલા છે। બરાબર, તો શું કરવાનું, યુની કિંમત જોતી હોય તો એક્સમાંથી 158 બાદ કરવાના। હવે દાખલા તરીકે 155 છે, 155માંથી હું 158 બાદ કરીશ તો 155માંથી 158 બાદ કરી તો માઇનસ કેટલા આવશે, 3 આવશે। બરાબર, આ માઇનસ 3। એવી રીતના 165માંથી આપણે 158 બાદ કરીએ તો જવાબ આવે 7, 158માંથી 158 બાદ કરીએ તો જવાબ આવે 0, 162માંથી 158 બાદ કરીએ તો જવાબ આવશે 4। એવી રીતના 153માંથી 158 માઇનસ 5, 160માંથી બાદ કરીએ તો 2 અને એનો સરવાળો થાય છે 5। એવી રીતના વી, હવે વી જ્યારે ધારતા હોય યુ એ એક્સ સાથે સંલગ્ન છે, વી વાય સાથે સંલગ્ન છે। બરાબર, તો વીની કિંમત જોતી હોય ને તો વાયમાંથી ધારવાનું હોય તો વાયમાંથી તમે કોઈ પણ રકમ ધારી શકો છો। હવે ખાસ કરીને કઈ કિંમત ધારવી એના માટેની એક સરળ રીત છે, તમારો જે અહીંયા મધ્ય કઈ હોય ને એક્સ બાર એની નજીકની કિંમત ધારાય। આમાં 158.83 છે એટલે 158 અહીંયા ધારેલા છે, અહીંયા 57.33 છે એટલે અહીંયા 57 ધારેલા છે, કારણ કે તમારી એ જે કિંમત નીચે સરવાળામાં આવે છે ને એ સરળ નાની આવશે અને ગણતરી કરવી ઇઝી લાગશે, એટલા માટે હંમેશાના માટે એક્સ બાર અને વાય બારની કિંમત નજીક હોય એ જ કિંમત ધારાય। હવે 53 એટલે માઇનસ 4, 63માંથી 57 બાર કરીએ તો 6, 56માંથી 57 1 માઇનસ 1, 60માંથી 3, 52માંથી 57 એટલે માઇનસ 5, 60માંથી બાદ કરીએ તો 3, સરવાળો 2। યુવી, યુવી એટલે માઇનસ 3 અને 4નો સરવાળો 12, 7 6 ને 42, 0 અને 1નો આપણે કરી ગુણાકાર તો જવાબ આવશે 0, 4 અને 3નો કરી તો 12, 5×5 એટલે 25, 3×2 = 6 અને યુવીનો સરવાળો થાય છે 97, યુનો સ્કવેર એટલે આ 3 છે, 3નો સ્કવેર કરીએ એટલે 9, એવી રીતના 7નો સ્કવેર કરીએ તો 49, 0, 4નો સ્કવેર કરીએ તો 16, 5નો સ્કવેર 25, 2નો સ્કવેર 4 અને 103 એનો સરવાળો, વીનો સ્કવેર 16, 6નો સ્કવેર 36, 1નો સ્કવેર 1, 3નો સ્કવેર 9, 5નો સ્કવેર 25, 3નો સ્કવેર 9 અને એનો સરવાળો થાય છે 96। આ કોષ્ટક બનાવતી વખતે ખાસ ધ્યાન રાખો અહીંયા
वी नो स्क्वेर अँ करवा है बराबर। घनी वक्त उतावल करवा जाता हो तरह किंमत जी मुकता हो तरह कहीं नजर चार पर आए तो चार स्क्वेर अँ सोल थी जाए अल खास तकेदारी राखवा। आप बधी किंमतों कोष्टक आधार जी मेड़ी लीधी थी ए सूत्र ज्या आपणे एक्स अने वाय तो अँ यू ने वी आवी गयु। आगळनु सूत्र छे ई ज छे एक्स नी जग्याए यू आवी गयु अने वाय नी जग्याए वी आवी गयु। एन सिग्मा यू वी माइनस सिग्मा यू अने सिग्मा वी छेदमां एन सिग्मा यू नो स्क्वेर माइनस काउंसमां सिग्मा यू काउंस उपरनो स्क्वेर वर्गमूळमां गुणिया वर्गमूळमां एन सिग्मा वी नो स्क्वेर माइनस काउंसमां सिग्मा वी काउंस उपरनो स्क्वेर। हवे आपणे बधानी किंमत मळी गई छे। एन की किंमत अपनी पास है छ, यूवी की किंमत अँ मड़ी गई थी 97, माइनस ना माइनस सीग्मा यू सीग्मा यू की किंमत 5, सीग्मा वी की किंमत 2, 6 सीग्मा यू नो स्क्वेर सीग्मा यू नो स्क्वेर 103 आ 103 सीग्मा यू तो सीग्मा यू 5 एनो स्क्वेर गुणाकार एन 6 सीग्मा वी नो स्क्वेर आ सीग्मा वी नो स्क्वेर 96 माइनस 2 नो स्क्वेर सादरूप आपीए तो 582 माइनस 10 वर्गमूल में 618 माइनस 25 गुणिया वर्गमूल में 576 माइनस 4 सादरूप आपीए 582 में 10 बात करिए तो जवाब आए 572 618 में 25 बात करिए तो 593 576 में 4 बात करिए 572 572 593 और 572 नो गुणाकार 3,39,196 वर्गमूल काटी ले तो जवाब आवशे 572 भाग्या 582.40 એટલે 0.98 आर मेड़ो 0.98। हवे 98 એટલે એકની નજીક એટલે ગાઢ ધન સહસંબંધ કહેવાય। ઉદાહરણ 10 ની સમજૂતી મેળવીએ। ઉદાહરણ 10 માં શું કીધું છે? માસિક આવક અને ઓવરટાઈમથી થતી આવક બરોબર, કિંમતો બહુ મોટી છે। एक्स अने वाय एक्स बार अने वाय बार पहला मेळवी लेवानो। सरवाळो 92,955 एटले एक्स बार 900 अहीं मिस्टेक थयेली छे एक्स बार नी किंमतमां बराबर। ए एक ध्यान राखवू एक्स बार नी किंमत आवे 92,000 भांगा एक बे तीन चार पाँच ने छ करवाना छे 92,000 भांगा 6 पछी तमने एक्स बार मळशे। वाई बार 955 भांगा 6 करी त्यारे तमने वाई बार नी किंमत मळशे। अहींया तमने जी किंमत आपेल दीधेल छे ए भूलथी अगाउना दाखलानी आपी दीधेल छे एटले आ रकमने ध्यानमां लेवी नहीं, तमारी रीतना गणतरी करीने जोई लेवी। हवे एक्स माइनस 15,300 धारेला है एनी किंमत बराबर, एट एक्स में बात कर भाइंगा सौ एट सी लीधा है एट्ले एक्स में 14,900 है 14,900 में 15,300 बात करवा भाइंगा सौ कर नाखवा एट अपने यूनी किंमत मिली। हमें दर वक्त बाद ज करवा भांगाकार करव फरजियात नहीं, बाद बाकी कर आगला दाखला में बाद बाकी कर मूकी दीदा था, भांगाकार ना करो तो चाले पर यूनी किंमत केवी मळवी जोईए नानी। हवे 14,900 में 15,300 बात करो तो ये रकम मोटी मळे एटले भांगा सौ करेला है અને ભાંગાકાર હંમેશા ને એવી રકમ વડે જ કરવો કે જેથી આ બધી રકમની બાદબાકીનો ભાંગાકાર સરખી રીતે કરી શકીએ બરાબર। 15,100 ભાંગા 100 કરી માઇનસ 2 15,000માંથી 15,300 બાદ કરી તો 300 300 ભાંગા 100 કરી તો 3 15,500 માઇનસ 15,300 ભાંગા 100 કરીએ તો 2 એવી રીતના 15,700 ભાંગા 15,300 ભાંગા 100 કરીએ તો 5 અને એનો સરવાળો મળશે 2 એવી રીતના વી વાયમાંથી 160 બાદ કર્યા અને ભાંગા 5 કર્યા છે એટલે 100માંથી પહેલાં 160 બાદ કરવાના અને ભાંગા 5 કરવાના। હજી એક વખત રિપીટ કરી દઉં છું, ખાલી બાદબાકી કરો તો પણ ચાલે પણ બાદબાકી કર્યા પછી પણ રકમ નાની ના થવી મોટી ના થવી જોઈએ, નાની રહેવી જોઈએ એટલે આપણે કોઈ પણ રકમ વડે ભાંગાકાર કરી શકીએ છીએ કે જેથી રકમ નાની મળે। પણ દાખલા તરીકે એક બાદબાકીને તમે 5 વડે કરો તો બીજી બાદબાકીને 6 વડે કરો તો નહીં, પણ વીની જી બાદબાકી કરી હોય ને આખી કોલમની એ બધાનો ભાંગાકાર એક સંખ્યા વડે જ થવો જોઈએ। યુ છે તો યુ આખું થયું તો યુ બધી રકમને 100 વડે ભાંગાકાર થયો છે તો ચાલે,
105 माइनस 160 એટલે માઈનસ 11 115 માઈનસ 160 એટલે માઈનસ 9 160 માઈનસ 160 ભાગ્યા 5 0 220 માઈનસ 160 ભાગ્યા 5 12 255 માઈનસ 160 ભાગ્યા 5 19 સરવાળો આવે છે માઈનસ 1 UV નો ગુણાકાર 12 ગુણ્યા 4 48 11 ગુણ્યા 2 22 3 ગુણ્યા 9 27 2 ગુણ્યા 0 0 4 ગુણ્યા 12 48 5 ગુણ્યા 19 95 2 ટોટલ આવે 240 યુ નો સ્ક્વેર એટલે માઇનસ 4 નો સ્ક્વેર 16 માઇનસ 2 નો સ્ક્વેર 4 માઇનસ 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 4 નો સ્ક્વેર 16 5 નો સ્ક્વેર 25 ને 74 એવી રીતના વી 12 નો સ્ક્વેર 144 121 9 નો 81 0 નો 0 12 નો 144 19 નો 361 અને એનો સરવાળો આવે છે 851 હવે આપણે આગળનું સૂત્ર આ બધીની કિંમતો આવી ગઈ બરોબર 6 ગુણ્યા 240 માઇનસ 2 માઇનસ 1 છેદમાં વર્ગમૂળમાં 6 ગુણ્યા 74 માઇનસ 2 નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં 6 ગુણ્યા 851 માઇનસ માઇનસ 1 નો સ્ક્વેર હવે એનું સાદુરૂપ આપવાનું હતું સાદુરૂપ આપીએ તો 1440 માઇનસ માઇનસ 2 અને 444 માઇનસ 4 5106 માઇનસ 1 ઓછે ઓછે વધતા થાય એટલે 1440 પ્લસ 2 એટલે 1442 અને છેદમાં બાદબાકી કરીને સાદુરૂપ આપેલું છે સાદુરૂપ આપતા 1442 ભાગ્યા 1498.73 ભાગાકાર કરીએ તો આપણે આરની કિંમત મળે છે 0.96 0.96 એટલે કે એકની નજીક છે એટલે ઘનગાંઠ સહસંબંધ કહેવાય બરોબર ઘન ધન સહસંબંધ બરોબર ને ગાઢ ધન સહસંબંધ કારણ કે 0.96 છે ઓકે ત્રણેય સૂત્રોનો હવે ખ્યાલ આવી ગયો છે છતાં આપણે ત્રણેય સૂત્રોને એક વખત રિપીટ કરી લઈએ પહેલું સૂત્ર આ સૂત્ર ત્યારે જ વાપરવું કે જ્યારે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે બરોબર આ બીજું સૂત્ર આ સૂત્ર ત્યારે જ વાપરવું જ્યારે એક્સ અને વાય બાર બંનેમાંથી એક અપૂર્ણાંક હોય અથવા બંને અપૂર્ણાંક હોય તેમજ એક્સ અને વાય બંને ચલની કિંમત નાની હોય હજી એક વખત રિપીટ કરી દઉં એક્સ બાર અને વાય બાર બંનેમાંથી એક અપૂર્ણાંક હોય અથવા બંને અપૂર્ણાંક હોય તેમજ એક્સ અને વાય બંને ચલની કિંમતો નાની હોવી જોઈએ ત્રીજું સૂત્ર એક્સ બાર અને વાય બાર બંનેમાંથી એક અપૂર્ણાંક હોય અથવા બંને અપૂર્ણાંક હોય તેમજ એક્સ અને વાય બંનેમાંથી અથવા તો બંનેમાંથી એક ચલની કિંમત મોટી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો હવે ત્રણેય સૂત્રોનો ખ્યાલ આવી ગયો હશે અને ત્રણેય સૂત્ર કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના છે ઓકે ગુડ બાય